સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો હું કેતન બારોટ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ખોડદા તાપી તરફથી આપ સૌને આજના વિડીયોની અંદર આવકારું છું આજે આપણું ધોરણ છે આઠ વિષય છે ગુજરાતી અને વિષયાંગ છે કે શરૂઆત કરીએ શરૂઆત કરીએ આપણે ગઈકાલે કવિ પરિચય લીધો હતો અને કાવ્યગાન કર્યું હતું એમના કવિ છે હર્ષ બ્રહ્મભટ્ટ જે કાવ્ય છે એનો પ્રકાર છે ગઝલ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે સાથે નોટ પેન અને પુસ્તક રાખીશું કે આવનારી સૌ ખુશીની વાત કરીએ હવે એની અંદર જુઓ કે સૌ તો સૌનો સમાનાર્થી શબ્દ શું થશે કે સર્વ બધા કે આવનારી સૌ ખુશીની વાત કરીએ ખુશી એટલે કે હર્ષ આનંદ કે જે આવવાની ખુશી છે એ દરેકે દરેક ખુશીની સર્વ ખુશીની આપણે શું કરવાનું છે વાત કરવાની છે એક નવી શરૂઆતની શરૂઆત કરીએ કે આપણે હંમેશાના માટે જે આપણો ભૂતકાળ છે એને જ યાદ કરતા હોઈએ છીએ અને એની અંદર જ આપણે દુઃખી થતા હોઈએ છીએ તો કવિ શું કહે છે કે જે નવી શરૂઆત કરવાની છે એ શરૂઆતની આપણે શું કરવાનું છે શરૂઆત કરવાની છે હર વખત શું માત થઈ જવું દુઃખોથી હર એટલે કે દરેક હર વખત વખત એટલે કે કાળ સમય કે દરેક વખતે શું માત માતનો શું થશે તો હાર કે હર વખત શું માત થઈ જાઉં દુઃખોથી દરેક વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ કે જે વ્યક્તિ દરેકે દરેક વખત જે આપણા ઉપર કોઈ પણ મુશ્કેલી આવી હોય કોઈ પણ દુઃખ આવ્યું હોય એનાથી શું થઈ જાય છે હારી જાય છે ચાલ આ વખતે શું કરવાનું છે કે જે દુઃખ છે એ દુઃખોને માત કરીએ કે આપણા ઉપર જે દુઃખ આવેલું છે એ દુઃખોને આપણે શું કરવાનું છે હાર આપવાની છે માત કરવાનું છે બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર કે તમે જુઓ કોઈ પણ વ્યક્તિ આજે બહારથી ખૂબ સજી ધજીને સંપૂર્ણ સ્વચ્છ અને સુંદર સોહામણે બનીને ફરે છે પણ કવિ શું કહે છે કે જે આપણે બહારથી દેખાઈએ છીએ એવી જ રીતે દોસ્ત શું થશે તો મિત્ર કે દોસ્ત અંદરથી એવી જાત કરીએ કે આપણે અંદરથી એવી જાત જાત એટલે કે પણ પોતે કે આપણે અંદરથી પણ જે બહારથી આપણા વસ્ત્રો સરસ મજાના હોય છે આપણો જે બહારનો દેખાવ છે એવી આપણે અંદરથી એ જાત કરીએ કે પોતે પોતાને આપણે અંદરથી પણ એટલા જ સ્વચ્છ બનાવીએ સુંદર બનાવીએ હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું આપણે જ્યાં પણ હોઈએ ત્યાં મહેકતું સુગંધિત સંપૂર્ણ આપણું વાતાવરણ આપણા આજુબાજુનું વાતાવરણ કે તેને મહેકતું કરવાનું છે બધું એ સંપૂર્ણ સમગ્ર ઘર ઘરનું શું થશે તો મકાન કે ઘર મકાન નગર નગર એટલે કે આપણે જે શેરી મોલ્લો આખું એટલે કે સમગ્ર જગત તો જગતનું શું થશે વિશ્વ કે જે સંપૂર્ણ વિશ્વ છે એ વિશ્વને આપણે રડિયાત કરીએ સરસ મજાનું સુંદર કરીએ જે મળ્યું છે એને કરી સૌથી સવાયું કે વિદ્યાર્થી મિત્રો આપણને જે પણ મળ્યું છે એને સૌથી સર્વો ઉત્કૃષ્ટ બનાવવાની વાત છે સર્વોત્તમ કે સૌથી સારું બનાવવાની વાત કરીએ કે જે આવનારી કાલ છે એ આવનારી કાલને સોગાત કરીએ સોગાત એટલે કે નજરાણાની ચીજ વસ્તુઓ કે જે આવનારી કાલને આપણે સોગાત કરીએ આપણે હંમેશાના માટે વિદ્યાર્થી મિત્રો શું કરીએ છીએ કે આપણા ઉપર ભૂતકાળની અંદર જે વીતી ગયું છે એની અંદર જ આપણે દુખી રહીએ છીએ હંમેશાના માટે એને જ આપણે યાદ કરીએ છીએ પણ એ વસ્તુને ભૂલીને આપણે જે આવનારી કાલ છે એ આવનારી કાળને આપણે સરસ મજાની સુંદર નજરાણાની સોગાત એટલે કે નજરાણાની ચીજ વસ્તુઓ કે એને એક આપણે આવનારી કાળને ભેટ સોગાત આપવાની વાત કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણી કાવ્યની સમજૂતી આશા રાખું છું કે તમને ખ્યાલ આવ્યો હશે ઘરે બેસીને કાવ્યો પાકો પણ કરવાનું છે મુખપાઠ પણ કરવાનું છે અને એનો જે અભ્યાસ છે સ્વાધ્યાય છે એ પણ આપણે કરવાનું છે થેન્ક યુ સો મચ